तो सूरत में दीपड़ाए देखा देता वन विभाग द्वारा तेने पकड़वानी तजवीज छे ते हाथ धरवामां आवी छे। सूरत नजीक आवेल अमरोली विस्तार में आ दीपड़ो देखायो हतो। 24 कलाकनो समय वीती गयो परंतु आ दीपड़ो हजी फॉरेस्ट खातानी पकड़मां नथी आव्यो। फॉरेस्ट खाताना जे अधिकारीओ छे ते 24 कलाकथी दीपड़ाने पकड़वानी जहमत उठावी रह्या छे। फॉरेस्ट विभागनी टीम सतत प्रयासो करी रही छे परंतु आ दीपड़ो हजी सुधी फॉरेस्ट विभागनी पकड़मां नथी आव्यो। सूरत शहर में दीपड़ो देखायो छे। अत्यार सुधी ग्राम्य विस्तार में दीपड़ो देखातो हतो परंतु सूरत ना अमरोली विस्तार में दीपड़ो देखायो छे। त्यारे आ जे विस्तार छे अमरोली मनीषा गन्नाड़ा पासेनो विस्तार छे, त्यां आगारी एक खेतर में दीपड़ो लटार मारी रह्यो हतो अने आ પોતાના ખોરાક માટે આજુબાજુ કહેવાય કે ફરી રહ્યો હતો, તે દરમિયાન એક ઝાડ પર ચડી ગયો હતો અને ઝાડ પર દીપડો ચડી ગયો હતો, લટાર મારી રહ્યો હતો, ત્યારે બિલ્ડિંગના રહીશો છે તે આ દીપડાને જોયો હતો અને ત્યારબાદ મોબાઈલમાં કેદ કરી લીધો હતો। ફોરેસ્ટ વિભાગને જાણકારી આપવામાં આવી હતી। ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક હરકતે કહેવાય કે આ અહીંયા વિસ્તારમાં પહોંચી હતી અને દીપડાને પકડવા માટેની એક ઝાડ બિછાવી છે। કલાકથી વધુનો સમય થઈ ગયો છે પણ દીપડો હજી પકડાયો નથી। સ્થાનિક લોકો ભયના ઓઠે જીવી રહ્યા છે કારણ કે અત્યાર સુધી જે દીપડો દેખાતો હતો ગ્રામ્ય વિસ્તારમાં દેખાતો હતો પરંતુ આ વખતે સુરત શહેરમાં દેખાયો છે અને પકડવાની કોશિશ કરાઈ રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ દીપડો ક્યારે પકડાય, પરંતુ જે રીતના દીપડો દેખાતા સુરત શહેરના નાગરિકો છે તે ક્યાંક ને ક્યાંક ભયના ઓઠે જઈ રહ્યો છે કારણ કે અનેક વાર સુરત જિલ્લામાં પણ દીપડો છે તે પોતાના માણસોને અતિ કહેવાય કે માનવ જીવોને શિકાર બનાવી ચુક્યો છે। તમારા પાસે અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત।